दर्शक मित्रों, आप सौनु भविष्य दर्शन कार्यक्रम की टीम तरफ थी सुप्रभात और स्वागत है। आज 15 जुलाई और गुरुवार दिवस है। आज दिवस पंचांग जाणीशू, साथ साथ जे लोगों एटले जे राशि जातकों आज जन्मदिवस है अथवा तो लग्न तारीख अथवा तिथि है, आखू वर्ष आवनार केव रहेवानु छे, कया उपायों करवाना छे, दिशा में माहितगार थईशुं अने दिन विशेष विषे पण जानकारी मेळवीशुं। आज दिवस में जो तमे कोई शुभ कार्य करवा मांगता हो तो शुभ समय कयो छे, शुभ कलर कयो छे, शुभांक कयो छे, एनी साथे साथे राशिफळ पण जाणीशुं। तो चलो आ कार्यक्रम की शुरुआत करिए। ज्योतिष आचार्य डॉक्टर महेन्द्रभाई पंडे अपनी साथे स्टूडियो में उपस्थित है, स्वागत तेवनुं करिए। महेन्द्रभाई खूब खूब स्वागत, सुप्रभात। धन्यवाद, सुप्रभात। महेन्द्रभाई शुरुआत पंचांग थी करवी छे। श्री गणेशाय नमः। यम प्रवजंत मनुपेतम पेतकृत्यम द्वेपायनो विरह कातर आजुहाव पुत्रेति तन्मयतया तर्वोभिनेन्दु तम सर्वभूत हृदयम मुनि मानतोस्मि। सद्गुरु चरण कमले भ्यो नमः। सर्व दर्शक मित्रों सुप्रभात, जय गणेश। भविष्य दर्शन कार्यक्रम में हर हमेश की जेम आपनु हार्दिक स्वागत है। 15/7/2021 गुरुवार जो पंचांग शू कहे आज नु। अषाढ़ महीनो शुक्ल पक्ष और छठी कहता छठ तिथि है आज, तो अषाढ़ महीना शुक्ल पक्ष की छठ है आज। नक्षत्र में जो है तो 27 नक्षत्र उत्तरा फाल्गुनी नामनु नक्षत्र जे आज चंद्रमा परिभ्रमण जेमा करी रह्यो छे ते नक्षत्र उत्तरा फाल्गुनी है। वरियान नामनो योग है जे 11:42 सुधी चाले है, त्यारबाद परिघ नामना योगनी शुरुआत थशे। तो आ योग छे, साथे साथे तिथिना बे भाग करिए तो आज कौलव नामनु करण अत्यारे चाली रह्यु छे। सिंह राशि म अने ट अक्षर छे सिंह राशिना जातको, सवारमां 9:38 सुधीनो आ राशिनो महिमा छे, त्यारबाद कन्या राशिनी शुरुआत थशे प ठ अने ण अक्षर। तो सिंह राशिवाळा जातको अने कन्या राशिवाळा जातको माटे आजनो दिवस मंगलमय रहेशे। जय गणेश। મંદરભાઈ, જે લોકોનો આજે જન્મદિવસ છે અથવા તો લગ્ન તારીખની તિથિ છે, કેવું રહેશે આખું વર્ષ તેમના માટે? પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ આપણે એવા દર્શકોને આપીએ કે જેની આજે જન્મ તારીખ છે, હેપી બર્થડે। આગળ વધીશું, આગળ વધવું જોઈએ, મહેનત કરવી જોઈએ, સફળતા મળશે। ઘણા બધા પ્રશ્નો આપણા મનની અંદર રહેતા હોય, ખાસ કરી આજે જેની 15/7 જન્મ તારીખ છે એવાને તો ખાસ રહેશે। બુધ પ્રધાન આ તત્વ છે, એનો મતલબ કે વાણીના જ્યાં સંયોગ થતા હોય, બુદ્ધિશક્તિનો જ્યાં ઉપયોગ થતો હોય, આવડતની જ્યાં એક આગવી ઓળખ ઊભી થતી હોય, આવા તમામ વ્યક્તિઓ માટે આગામી વર્ષ ખૂબ જ શ્રેષ્ઠ રહેશે। મનોકામનાઓની સિદ્ધિ માટે, કાર્યક્ષેત્રમાં ઉજ્જવળતા માટે, પારિવારિક સુખાકારી માટે, દરેક પ્રકારના કાર્યમાં યશ માન માટે, વૈભવની પ્રાપ્તિ થાય એના માટે, સારી વિદ્યા પ્રાપ્તિ થાય એના માટે, દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક આગામી વર્ષ દરમિયાન સારું સૂચન દેખાઈ રહ્યું છે। પરિવારમાં પ્રીતિ જળવાય, પરિવારમાં કોઈ વૃદ્ધિ થાય, કોઈ નવું વ્યક્તિ ઘરમાં આવે, મતલબ માંગલિક પ્રસંગો ઉજવાય, કોઈપણ સારી રીતે આપણે આગામી વર્ષ દરમિયાન માણી શકશું। હવે આગામી વર્ષ દરમિયાન માતા અને પિતા હોય, વડીલ હોય, અથવા તો ઘરમાં જે આદરણીય પાત્ર હોય, હંમેશા એની અવગણના ન કરવી, એ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખીને આગળ વધવું પડશે। કારણ કે જ્યાં અવગણના કરીએ ક્યાંક ને ક્યાંક કોઈના નિશાસા મળે અને એના કારણે ત્રુટીઓ ઊભી ન થાય, જીવનમાં થોડીક કાળજી રાખી અને આ પ્રમાણે માનપાન આપતા શીખો તો ચોક્કસ આપણને પણ માનપાન મળશે। વ્યવસાયની અંદર કામ કરવાવાળા વ્યક્તિને કોઈ નવી માનો કે આપણે ફેક્ટરી છે, મશીનરી નવી લાવી છે, નવી કોઈ જગ્યા ખરીદવાની છે, કોઈ પણ નવી પ્રોપર્ટીનું આપણે વેચાણ કરવાનું છે અથવા તો એનું વિસ્તૃતિકરણ કરવાનું છે, તો બધી બાબતોની અંદર થોડું ધીરજથી કામકાજ કરવાનું રહ્યું આગામી વર્ષ દરમિયાન। નોકરિયાત વર્ગને સારી તકો મળે, પણ એ તકો મારા માટે યોગ્ય છે કે કેમ, આ ઝીણી ચાયણીએ ચાળી અને જો આગળ વધવામાં આવે તો મને લાગે છે તમારું વર્ષ આગામી વર્ષ દરમિયાન શ્રેષ્ઠ રહેશે। સાથે સાથે શું કરવાથી સારી સફળતા મળે, તો તમારા માટે ખાસ કોઈ પણ જે આપણા ગુરુ હોય, આપણા વડીલ હોય, એ વડીલોનો આદર કરીએ અને સાથે સાથે એની આજ્ઞાને પાડીએ। કદાચ ગુરુ આપણી પાસે નથી બનાવ્યા, તો આપણા જે સદશાસ્ત્રો છે, સારા શાસ્ત્રો છે, તો એ શાસ્ત્રોનું આપણે અનુસરણ કરીએ અને એ શાસ્ત્રોના અનુસરણ દ્વારા ક્યાંક ને ક્યાંક એવા સારા ફળની પ્રાપ્તિ થાય એના માટેનો પ્રયત્ન કરીએ તો ચોક્કસ સારી સફળતા મળે। મતલબ કે વડીલોને માન આપવું જોઈએ, સાધુ સંતો કે કોઈ પણ પ્રકારે ધર્મ પ્રત્યે શ્રદ્ધામાં વિશ્વાસ રાખવો જોઈએ અને સાથે સાથે આગળ વધવા માટે એક પોઝિટિવ થિંકિંગથી તમે ચાલશો તો ખૂબ જ સારી સફળતા તમને પ્રાપ્ત થશે। વિદ્યાર્થીઓ માટે વિદ્યા હોય, ધનાર્થી માટે ધન હોય, સંતાનોની પ્રાપ્તિ માટે સંતાન, કોઈ પણ પ્રકારના ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી આ વર્ષ દરમિયાન તમને પ્રાપ્ત થશે। હવે આજે જેની મેરેજ એનિવર્સરી છે, આજે જેની લગ્ન તિથિ છે, એવા તમામ દંપતિ માટે હાર્દિક શુભકામનાઓની સાથે સાથે તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરાન। તમારું લગ્ન જીવન સુખમય વ્યતીત થશે, તમારા લગ્ન જીવનની અંદર કોઈ પણ પ્રકારના ભૂતકાળની અંદર અનુભવેલા કડવા જે તમારા અનુભવો હશે એ અનુભવ દ્વારા શીખી અને આગામી વર્ષ દરમિયાન તમે સારું કામકાજ કરી શકશો। જે વ્યક્તિઓ પોતાની પડખે રહ્યા હોય એ વ્યક્તિઓને વધારે સાથો સારો સાથ આપો અને એના કારણે આગળ વધો। જે વ્યક્તિઓ આપણને નુકસાન કરતા હોય, જે વ્યક્તિઓ આપણા ભાગ્યના રોધતા હોય,
એવા વ્યક્તિઓને ઇગ્નોર કરીને આગળ વધો, તમારા માટે સારો સમય રહેશે. આગામી વર્ષ દરમિયાન સંતાન પ્રાપ્તિની વાત હોય ચાહે સંતાનની સુખાકારીની વાત હોય, આગામી વર્ષ દરમિયાન સારા પરિણામો આપશે. કોઈ પણ કામ કરવાનું હોય ધીરજથી કરજો, કારણ કે ધીરજથી કરેલું કાર્ય તમને ચોક્કસ સારી સફળતા અપાવશે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, હવે દિન વિશેષની વાત કરવી છે, આજના દિવસમાં ખાસ શું છે? જે માણસ દુઃખી હોય ત્યારે એક વસ્તુ બહુ ગાતો હોય છે, અને મેં જયારે પોતાને ન મળે, આખી બસ ભરાઈ જાય અને પોતે બહાર ઉભો હોય, રાહ જોતો હમણે જવું હમણે જવું એમ કરતા કરતા બસ ભરાઈ જાય, પછી કંડક્ટરને પૂછાય ગયા કેટલા ભરવા, આગળ કર આગળ કર, મારે હજી આવવાનું, પણ તો અત્યારે ચડી ગયો હતો. પણ આવા સમયે આપણને એમ લાગે કે મને એ જ સમજાતું નથી કે સાને આવું થાય છે, તો આ ફૂલડા ડૂબી જતા અને પથ્થરો તરી જાય છે. છે ગરીબોના કુબામાં એક ટીપોએ દોહેલ્યું, અને શ્રીમંતોની કબર ઉપર ઘીના દે. આ જયારે પોતાને ન મળે અને બીજાને મળે, તો એના માટે આપણે વાસ્તુશાસ્ત્રને આજે જો ટાંકીએ તો ગુજરાતીમાં બહુ સરસ કહેવત છે કે ઘરનો બાળ્યો વનમાં જાય અને વનમાં લાગે આગ. અહીંયા બધ જ્યાં જાય ત્યાં દુઃખ જ ભોગવવાનું હોય, ચાહે ઘર હોય ચાહે બહાર હોય. તો એનો મતલબ એવો થાય ઘરનો બાળ્યો. ઘરનો બાળ્યો ક્યારે કહેવાય? કે જે વ્યક્તિ ચાર દિવાલની અંદર જે પોતે બનાવેલું છે, પોતે જેને કહેવાય કે જો લોહીનું પાણી બનાવી અને જેને સંપત્તિ ભેગી કરી છે, અને એ સંપત્તિ જે પોતાના સ્વાસ્થ્ય માટે, સારી સુખાકારી માટે, આનંદ પ્રમોદ માટે, પોતાના પરિવારને એક સારી રીતે સાંકળી શકે એના માટે જે પોતે ઘર બનાવે છે, એ ઘરની અંદર એ વ્યક્તિ સુખી નથી રહી શકતો. તો એનું પાછળનું કારણ તો સમજવું જ રહ્યું. બીજું તમને કહું, ઘરમાં જે માણસ સુખ ભોગવતો હોય એ સમજી લો આખા જગતમાં સુખી હોય. ઘરનો અમીનો ઓડકાર જેને આવતો હોય એ જ્યાં જાય ત્યાં હંમેશા આદરને પાત્ર બનતો હોય છે, જ્યાં જાય ત્યાં પોતાની એક આગવી ઓળખ છોડતો હોય છે. તો એનો મતલબ એવો થાય કે આની શરૂઆત ઘરથી થાય છે. અને એટલા માટે કદાચ માતાઓ ઘરમાં ઉંબરાની પૂજા કરે છે. ઉંબરો છે ને ઘરનો મુખ્ય પ્રવેશ દ્વાર છે. આજકાલ તો ઉંબરા જ નથી રહ્યા, જો કે વસ્તુ સ્થિતિ તો આ પાછી પણ હળહળ સત્ય છે કે ઉંબરા કોઈ રાખ્યા નથી. બાકી ઉંબરાની પૂજા દરરોજ થવી જોઈએ. સામાન્ય રીતે ઉંબરો એટલે લાકડાનો હોય છે, તો ને લાકડાની આ રીતે પૂજા કરવામાં આવે તો એ આપણને શીખવાડે છે કે ઘરમાં પ્રવેશ કરતી વ્યક્તિએ તમારા મનમાં શાંતિ છે, ઘરની બહાર નીકળો છો ત્યારે તમારા મનમાં શાંતિ છે. તો આ બંને શાંતિની અહીંયા નોંધ લેવાય છે, એટલે એ આપણા માટે એક સિક્યુરિટીનું નોંધનું કામ કરે છે, આપણી નોંધણી કરે છે. અને એવા સમયે જો કદાચ આપણે સુખપૂર્વક ઘરમાં પ્રવેશ નથી કરતા અથવા સુખપૂર્વક ઘરમાંથી બહાર નથી નીકળ્યા, એટલા માટે કહેવાય છે કે ત્યાં પોઝિટિવ એનર્જીની જરૂર છે. તો એનો મતલબ એવો થાય કે ઘરની અંદર ઉંબરો મુખ્ય છે. ઘણી વખત તમે જોજો ઘરની અંદર એક દરવાજો જોવા મળે, ઘણી વખત ઘરની અંદર બે દરવાજા જોવા મળે, ઘણી વખત એક દરવાજાની બાજુમાં નાની બારી જોવા મળે. આ ઘણી બધી વસ્તુઓ આપણને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે, તો આપણે ઘણી વખત કહીએ ને કે ભાઈ વાસ્તુશાસ્ત્રમાં આવી જેમાં પ્રાણ નથી, જેમાં ઉર્જા નથી, એ આપણને કેવી રીતે નડી શકે? ઘણા વર્ષ લોકો આવા પ્રશ્ન પૂછતા હોય કે ભાઈ મણો તમે ખાલી 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 જગ્યાએ ખાલી વસ્તુ મૂકો છો તો એનાથી શું તકલીફ થાય, શું નુકસાન થાય? તો હું એમને ખાસ સમજાવું છું કે પીઠ ઉપર તમારે પાંચ મણની ગુણને ઉપાડવી હોય તો ઉપાડી શકાય. પીઠના બળથી પાંચ મણની ગુણ હોય અને જો બળ્યો હોય તો એ ઉપાડી શકે, પણ આની આ ગુણ પેટ ઉપર મૂકો તો શું દશા થાય? હે, તો એનો મતલબ એવો થાય કે એ વસ્તુ ક્યાં સચવાય. દુનિયાવી જગતની અંદર જે ભૌતિક સુખ સુવિધાઓ છે, એ ભૌતિક સુખ સુવિધાઓ ક્યાં હોવી જોઈએ? તો હું તમને કહું, અગ્નિખૂણામાં આપણે કંઈ રસોડું હોય, બરોબર છે, સ્વાભાવિક અગ્નિખૂણામાં રસોડું હોવું જોઈએ કે ત્યાં અગ્નિનો વાસ છે. વાયવ્ય ખૂણાની અંદર હવાની અવર જેવર હોવી જોઈએ. પશ્ચિમ દિશાની અંદર વરુણ કહેતા પાણી હોવું જોઈએ. નૈઋત્ય ખૂણો પેક હોવો જોઈએ. અગ્નિખૂણાની અંદર જે પ્રમાણે રસોડું હોય એ જ પ્રમાણે ઈશાન ખૂણાની અંદર ભગવાનનું મંદિર હોવું જોઈએ. તો આ બધી વસ્તુઓ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આપણા, આપણે કઈ મારા ઘર શિયાળું બહારના છે એટલે મતલબ શિયાળું પવન અહીંયા આવે છે, હે, તો એ શિયાળું પવન ક્યારે ઘરમાં પ્રવેશ કરી શકે છે, પૂર્વના પવનો ઘરમાં ક્યારે પ્રવેશ કરી શકે છે, અને આ પ્રવેશ કરતા પવનો મને કેટલી સુખ શાંતિ આપશે, આ વસ્તુ ધ્યાનમાં રાખવી રહી. એના માટે વાસ્તુશાસ્ત્રનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો ઘરની અંદર આ પ્રમાણે દિશાઓને ધ્યાનમાં રાખવામાં આવે તો હકારાત્મક ઉર્જા આપણે ઉભી કરી શકીએ છીએ. તમે જોજો ઘણી વખત આપણને કોઈ પણ જાતની દુર્ગંધ મારતી હોય અને બાજુના ઘરમાંથી દુર્ગંધ આવતી હોય તો આપણે બાજુના ઘરમાં કંઈ બાજવા જવાય, ઝઘડવા જવાય કે ભાઈ તારા ઘરમાંથી આ બધી ગંધ આવે ના, આપણે સારી બે અગરબત્તી આપણે ઘરમાં કરી દઈએ એટલે બાજુવાળાની દુર્ગંધ આપણને ન નડે. મતલબ દુર્ગંધ નથી આવવાની એવું નહીં, પણ આપણે પોઝિટિવ આપણે ના આવ્યું, આપણે ઉર્જા ઉત્પન્ન કરી દીધી ઘરની અંદર, સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરી દીધી અને એના કારણે આ નકારાત્મક ઉર્જા આપણને નુકસાન નથી કરતી. આપણું ઘરનું જે પ્રવેશ દ્વાર હોય, ઘરના પ્રવેશ દ્વારની 30 ફૂટની અંદર સામેના ભાગમાં કોઈ પણ વસ્તુ પડતી હોય, માનો કે આપણે તો ફ્લેટમાં રહીએ છીએ તો ફ્લેટમાં તો 10-15-20 ફૂટે હામેલાવાળો દરવાજો આવી જાય, તો આ પ્રમાણે હામામાં દરવાજા આવી જાય એની વચ્ચે અંતર રહે કે નહીં. ઘણા લોકોના ઘરમાં જોયું છે જે લોકો દુઃખી થયા ને એ લોકોના ઘરની બહાર નીકળો ને એટલે તરત ઉપર ચડવાની સીડી હોય, એનો મતલબ કે દરવાજાની બિલકુલ સામે જ્યારે સીડી આવતી હોય ત્યારે પણ આ ઘરની અંદર પોઝિટિવ ઉર્જા રોકાઈ જતી હોય છે. ઘરની પાછળના ભાગમાં ઉત્તર કે પૂર્વ કે પશ્ચિમના ભાગમાં પીપળો હોય અને પીપળાનો પડછાયો આવતો હોય તો પણ વ્યક્તિની ઉર્જા રોકાઈ જતી હોય છે. કોઈ મોટા ઝાડ હોય અને એ ઝાડ એવા હોય કે જે સતત કાર્બન ડાયોક્સાઇડ ફેંકતા હોય એના કારણે ઉર્જા રોકાઈ જતી હોય છે.
मंदिर नो पड़छायो अथवा मंदिर ना ध्वजा नी पड़छायो जे घरनी ऊपर पड़े छे ए घरनी ऊर्जा रोकाई जती होय छे। घणी बधी बाबतो एवी छे मित्रों के सकारात्मक ऊर्जा ने प्राप्त करवा माटे आवी नानी नानी बाबतो ने ध्यान में राखवी पड़ती होय छे अने एना कारणे घरनी अंदर वास्तु एटले के सकारात्मक ऊर्जा नो आपणे अनुभव करी शकीए छीए। साथे साथे दिशाओनो जे ऊर्जा नो प्रमाण छे कई दिशामांथी कई दिशा तरफ ऊर्जा आपणने मळशे तो आना आधारे पण आपणे जोईए छीए। घणी वखत तमे जोजो के अमुक जग्याए घरमां आपणे बेसीए एटले निरांत थाय आपणने हाशकारो लागे आपणे शुं काम के जग्या आपणा माटे पवित्र छे ए जग्या पर पूजा पाठ करता होय सारा विचारो करता होय। कोईपण एक व्यक्ति घरनी अंदर वारंवार झगड़ाओ करतो होय छे कोईपण एक व्यक्ति वारंवार गुस्से थई जतो होय छे कोईपण एक व्यक्ति क्रोधना कारणे गमे ते निर्णयो लई शकतो होय छे त्यारे समजी लो के एक वखत में नहीं बनतु वारंवार एक ज जग्या पर बेसीने आ प्रमाणेना विचार करवामां आवे अने एना कारणे ई जग्या एवी थई जाय के अहींया बेहो एटले ककड़ाट थाय थाय ने थाय घणा तमे अनुभव करी जोजो हुं कहुं तमे अनुभव आटलो ज फेर छे। बाकी कई कई ने कोप भुवन में जई अने दशरथ राजा ने समझावानी क्या जरूर थी गमे ते बेसीने समझावी शके ना कई कई ने समझा हो तो कोप भुवन में जवू पड़े तो अमुक जगह जाइए तो अमुक वस्तुओं बने। तमे जोजो के आ डाबू छिद्र अने जमणू छिद्र बे चालता होय ने डाबू छिद्र ए चंद्रनी नाड़ी छे अने जमणू छिद्र ए सूर्यनी नाड़ी छे। कोईपण व्यक्ति ज्यारे क्रोध करता होय तो तमे जोई लेजो हमेशा सूर्यनाड़ी चालती होय तो ज माणसने क्रोध आवे बाकी सहन करवा वाळो व्यक्ति छे अथवा सहन करी शके शुं काम के डाबू पड़खू एनुं चालतुं होय तो डाबी नाड़ी चालती होय ए माणस मोटा भागे क्रोध न करे अने एटला माटे ज आपणे शास्त्र कहे छे के क्रोध आवे त्यारे पाणी पी लेवुं जोईए। तो आ बाबते पण आपणे वास्तुशास्त्र साथे साकळी शकीए छीए के दिशा प्रमाणे ऊर्जानो जे वहन छे ए योग्य दिशामां योग्य रीते थाय तो एना कारणे घरमां पॉजिटिव ऊर्जानो वधारो थतो होय छे। बीजुं तमने एक वस्तु कहूं के जे प्रमाणे आपणी राशि होय के चंद्र राशि मारी आ छे तो गोचरना प्रमाणमां मने आ परिणाम मळशे ए प्रमाणे जन्म कुंडળીમાં રહેલા મારા ગ્રહો પણ ઘણી વખત તમે જોજો કે બધાને સારું લાગે આપણને ખોટું લાગે। હવે આપણે બહેનો ખાસ કરી સાડીઓ લેવા બજારમાં જાય 50 સાડીઓ 60 સાડીઓ જોવે એમાં બે હાડી આ બેને ગમે બે હાડી આ બધાને એકસરખી ના ગમે અલગ અલગ પ્રકારની ગમે શું કામ કે તુંડે તુંડે મતી ભીના દરેકની બુદ્ધિ અલગ અલગ છે તો એ જ પ્રમાણે ઘરની અંદર જ્યારે આપણે કોઈ પણ ખરીદવાનું હોય ઘરની અંદર રહેવાનું હોય ત્યારે આપણા કુંડળીના ગ્રહોને પણ ધ્યાનમાં રાખવા રહ્યા રાહુની સ્થિતિ જ્યાં પણ હોય એ પ્રમાણે ત્યાં ઘરમાં તમને વાસ્તુ દોષ જોવા મળશે। જો રાહુની સ્થિતિ બીજા સ્થાનમાં પડેલો હોય જન્મ લગ્નથી બીજા સ્થાનમાં રાહુ હોય તો એ લોકોને મોટા ભાગે તમને જોજો કે ઈશાન દિશામાં તમને ક્યાંક ને ક્યાંક વાસ્તુ દોષ જોવા મળે એનો એ રાહુ જ્યારે આઠમા સ્થાનમાં પડ્યો હોય ત્યારે સમજી લેવાનું કે ક્યાંક ને ક્યાંક એનો નૈઋત્ય ખૂણો દૂષિત છે અને એના કારણે વ્યક્તિ પરેશાન છે તો એ પ્રમાણે ગ્રહબળના આધારે પણ વાસ્તુશાસ્ત્ર આપણે જોઈ શકીએ છીએ। મિત્રો આ તો નાની નાની વાતો છે પણ ઘણી બધી સમજવા જેવી છે। પોઝિટિવ થિંકિંગ પોઝિટિવ ઉર્જા ઘરમાં જોઈતી હોય અને પોઝિટિવ થિંકિંગથી જીવન જીવવાની પદ્ધતિ જ્યારે આપણે અપનાવતા હોઈએ ત્યારે આ બધી જ વસ્તુ આપણા માટે ખૂબ જ ઉપયોગી બનતી હોય છે। જય ગણેશ। મહેન્દ્રભાઈ આજનો શુભાંક શુભ કલર અને શુભ સમય પણ જાણી લઈએ। શુભાંક આજનો 6 છે શુભ રંગ પીળો અને વાદળી છે। આજે સારામાં સારો સમય બપોરે 12:31 થી 13:16 સુધીનો છે। રાહુ કાળ 14:17 થી 15:41નો છે। શુભત્વને આપવાવાળી આજની દિશા એ પૂર્વ દિશા છે। અશુભત્વને આપવાવાળી દિશા એ દક્ષિણ દિશા અને અગ્નિખૂણો છે। તુલા રાશિ કુંભ રાશિ આ બે રાશિના જાતકોને થોડુંક સાચવીને કામકાજ કરવાનું રહેશે। જય ગણેશ। સૌથી પહેલા જે બે રાશિ છે મેષ અને વૃષભ આ બે રાશિના જાતકોનો દિવસ આજે કેવો પસાર થશે તે દિશામાં માહિતગાર થઈએ મહેન્દ્રભાઈ। રાશિ મેષ અક્ષર અલ અને ઈ સ્વામી એનો મંગળ રાશિ મંડળની પહેલી જ રાશિ। કોઈ પણ જગ્યાએ તમે કામ કરી રહ્યા છો માનો નોકરી કરી રહ્યા છો તો નોકરીની જગ્યાએ થોડીક જવાબદારી આજના દિવસ માટે વધે તેવી સંભાવનાઓ દેખાય છે તો સામાન્ય જવાબદારીનો સ્વીકાર તો આજના દિવસ માટે કરવો જ રહ્યો। મોસાળ પક્ષે જ્યારે કોઈ પણ વ્યવહાર કરવાનો હોય તો આજના દિવસ માટે થોડો સાચવીને વ્યવહાર કરજો। ભાઈ ભાંડુઓ સાથે ભાઈ બહેનો સાથે એક સારા સુખાકારીના આજની આશા રાખી શકો છો। સાથે સાથે કંઈ કમાવાની તક મળતી હોય સારું કામ કરવાનું હોય આર્થિક બાબતોની અંદર જો લાભ મળતો હોય તો આજે સારી અને ઉજ્જવળ તકો પણ દેખાઈ રહી છે। ગ્રહબળના આધારે કુંડળીમાં ગ્રહ બીજા જો સારા હોય તો આમાં વધારે સારી સફળતા આપણને પ્રાપ્ત થાય પણ એકંદરે મેષ રાશિના જાતકોનો દિવસ સારો રહેશે। હવે વૃષભ રાશિની વાત કરીએ તો બહુ અક્ષરવાળા જાતકો એ વૃષભ રાશિના જાતકો છે। કોઈ પણ ધન પ્રાપ્તિના ઉત્તમ અવસરો પ્રાપ્ત થાય એવા યોગ બની રહ્યા છે। રોજગારી માટે તો સારી અને ઉત્તમ તકો મળશે જ। ધાર્મિક કાર્યોમાં પણ આજના દિવસ માટે કદાચ મન લાગે અથવા કોઈ સારા પ્રસંગો ઉજવાય નવી વસ્તુઓ ખરીદવાની હોય નવી વસ્તુઓ ખરીદી અથવા તો કોઈ વેચવાની હોય આજના દિવસ માટે સારા લાભની શક્યતાઓ વૃષભ રાશિના જાતકોને દેખાશે। જય ગણેશ। મહેન્દ્રભાઈ આજે જે પત્ર આપણે લેવાનું છે સૌથી પહેલા અમદાવાદના ચાંદખેડાથી લીલાબેનનો પત્ર છે તેમના દીકરા વિશે પૂછવા માંગે છે। પહેલા તો લીલાબેન જણાવે છે કે ઘણા વર્ષોથી આ પ્રોગ્રામ તેઓ જોવે છે અને 8:30 વાગે એટલે ટીવી સામે તેઓ બેસી જ જાય છે અને તમને અને મુકુંદભાઈ બંનેને કોટી કોટી વંદન સાથે તેઓ તેમના દીકરા વિશે પૂછવા માંગે છે। દીકરાનું નામ દેવલ ભીખાભાઈ પટેલ છે। બાબાની જન્મ તારીખ જણાવી છે 24/12/1990 સાંજે 6:15 નો જન્મનો સમય અને ગાંધીનગરનું રાંધેજા ગામ છે અત્યારે તેઓ ચાંદખેડામાં રહે છે।
લગ્ન અત્યારે તો પહેલા તો એવું કીધું છે કે 10 ફેલ દીકરો છે તો આગળ તેને નોકરી કરવી કે ધંધો કરવો એ દિશામાં થોડો પ્રકાશ પાડજો અને લગ્ન યોગ ક્યારે છે અને ઘર લેવું છે તો છે યોગ વર્તમાન સમયને જો ધ્યાનમાં રાખવામાં આવે તો 2023 ના જાન્યુઆરી મહિના સુધી મકર રાશિમાં શનિ મહારાજ પરિભ્રમણ કરી રહ્યા છે જે શનિ અને રાહુ સાથે જોડાયેલા છે તો એનો મતલબ કે હજી 2 વર્ષ 2.5 વર્ષ જો નોકરી કરે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય કર્મ અને આજીવિકાનો જે માલિક છે એ ગુરુ છે ગુરુ કુંડળીમાં બીજા સ્થાનમાં પરિવારજનોના કોઈ વ્યક્તિનો સહયોગ હોય અથવા પરિવારજનોની સાથે કામકાજ કરવાનું હોય તો ધંધામાં સફળતા મળે બાકી સ્વતંત્ર કામ કરવાના યોગ ભાઈની કુંડળીમાં ઓછા દેખાય છે વૃષભ રાશિનો મંગળ બેઠેલો છે 12મા સ્થાનમાં સ્વભાવની થોડી ઉગ્રતા પણ કાર્યક્ષેત્રમાં કદાચ જે સફળતા મળવી જોઈએ એમાં ક્યાંક રૂકાવટો આપે તો આવા સમયે ભગવાન ગણપતિની પૂજા કરવી જોઈએ શનિ અને રાહુનો એક શ્રાપિત યોગ બની રહ્યો છે અને એ પણ 8મા સ્થાનની અંદર છે શ્રાપિત યોગના દોષનું નિવારણ થવું જોઈએ આ બધું કરશો તો આગળ ચોક્કસ સફળતા અપાવશે જય ગણેશ મહેન્દ્રભાઈ બીજો એક પત્ર આવ્યો છે અમદાવાદના અમરાઈવાડીથી અંબાલાલભાઈ તેમના દીકરા વિશે પૂછવા માંગે છે દીકરાનું નામ મિહિર છે જન્મ તારીખ જણાવી છે 30/8/1989 અને સમય સાંજના 5:15 છે જન્મ સ્થળ અમદાવાદ જ છે તેમના દીકરાએ અભ્યાસમાં બીએ પીટીસી બીએડ ટ્રિપલ સી એમએ વગેરે વગેરે પાસ કર્યું છે ખૂબ ભણ્યો છે તો આગળ સરકારી નોકરી ક્યારે છે અને લગ્ન વિશે પણ પૂછ્યું છે કોઈ પણ અભ્યાસ જ્યારે કરતા હોય અને એવા સમયે કદાચ કુંડળી આપણા હાથમાં આવે અને સારા જ્યોતિષી જોઈ કુંડળીનું અધ્યયન કરે તો શેમાં અભ્યાસ કરવો જોઈએ અને શું કરવાથી ફાયદો થાય ખબર પડી જાય અહીંયા કન્યાધીપ બુધ બેઠેલો છે ભાગ્યસ્થાનની અંદર હાયર એજ્યુકેશનનું સ્થાન જેને કહેવામાં આવે ઉચ્ચ અભ્યાસનું સ્થાન કહેવામાં આવે છે પણ સાથે સાથે શુક્ર પણ કન્યા રાશિમાં નિજભંગ રાજયોગ કરાવે એકથી વધારે પ્રકારના અભ્યાસક્રમો કરે જેના કારણે સફળતા ક્યાં મળે એ કંઈ નક્કી ન કરી શકાય બીજી વાત કેતુ અને સૂર્ય મંગળ સાથે મંગળ અને સૂર્યનો અંગારયોગ 8મા સ્થાનમાં સારો નહીં સૂર્ય અને કેતુ પણ પિતૃદોષ કરે જેના કારણે ક્યાંક ને ક્યાંક અવરોધો ઉભા કરાવડાવે ત્રીજી વાત અભ્યાસનો કારક ગ્રહ બૃહસ્પતિ કહેતા ગુરુ છે ગુરુ અહીંયા 6ઠા સ્થાનની અંદર બેઠેલો છે મિથુન રાશિમાં મતલબ અહીંયા અધિશત્રુ બને છે આ 3 પ્રકારના ફેક્ટરો જો જોવા જઈએ તો અભ્યાસ બાદ જે નોકરી પ્રાપ્ત કરવાની હોય ખાસ કરી સરકારી નોકરીની આપણે ઈચ્છા રાખતા હોઈએ તો થોડાક વિલંબની સંભાવનાઓ દેખાય કદાચ પરિશ્રમ કરવાથી પેલો 12મા સ્થાનમાં શનિ છે પરિશ્રમ કરવાથી સફળતા અપાવે પણ એના માટે મહેનત અધિક કરવી પડશે જય ગણેશ મહેન્દ્રભાઈ અન્ય 2 રાશિ મિથુન અને કર્ક વિશે વાત કરીએ મિથુન રાશિ ક છ અને ગ જેના અક્ષર છે મિથુન રાશિવાળા જાતકો માટે સ્થાન પરિવર્તનના સારા યોગ દેખાઈ રહ્યા છે લેવડ દેવડની બાબતમાં પણ આજના દિવસ માટે મિથુન રાશિના જાતકોને સારી અનુકૂળતા પ્રાપ્ત થશે રાજ્ય પક્ષે સાધારણ તકલીફ રહેશે જો ખોટું કર્યું હશે તો સાવધાન થઈ જવું પડશે સાચું કરવા પ્રયત્ન કરવો પડશે નહીં તો રાજ્ય પક્ષે તકલીફ થવાની સંભાવનાઓ દેખાય છે જીવનસાથીના સ્વાસ્થ્યની બાબતમાં થોડીક સાવધાની આજના દિવસ માટે રાખવી પડશે મતલબ કે આ પ્રમાણેનો આજે મિથુન રાશિના જાતકોનો દિવસ છે કર્ક રાશિની વાત કરીએ તો ડ અને હ અક્ષરવાળા જાતકો એ કર્ક રાશિના જાતકો છે વડીલ વર્ગ દ્વારા સારા લાભની સંભાવનાઓ કર્ક રાશિના જાતકોને આજના દિવસ માટે મળશે શેરબજાર હોય સત્તાકીય પ્રવૃત્તિઓ હોય ખોટા વિચારો હોય થોડું સાચવીને કામકાજ કરવું પડશે ખાસ કરી ખાવા પીવામાં તો કાળજી રાખવી જ રહી પસંદગીના કાર્ય હોય એને આજે કરજો એ કરવાથી સારા લાભની શક્યતાઓ બને છે જય ગણેશ વિરામ બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આગળ વધીએ મહેન્દ્રભાઈ એક પહેલા કોલર હાલોલથી ઉર્મિલાબેન જોડાઈ ગયા છે એમને સાંભળી હલો 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 જી ઉર્મિલાબેન હા 12/8 ઇતિહાસી મારા બાબા માટે પૂછવું છે 12/8 ઇતિહાસી સમય જન્મ સ્થળ હાલોલ અને જન્મ સમય છે 9:15 એમને મેરેજ ક્યારે થશે અને એમનું ભવિષ્ય આગળ શું છે એમ કોના માટે પ્રશ્ન છે મારા બાબા માટે બીજા નંબર મારે તમારા બાબા માટે હા કે દિયર ના બાબા માટે ના ના દિયર માટે છે હું એમને છોકરાને વાયવો બોલું છું હાર હાર એટલા માટે એમને વાત કરતા નહીં થાવતી એટલે ધન રાશિનો શનિ 4થા સ્થાનમાં લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે 32 વર્ષ પૂરા થયા 33મું વર્ષ આ 2 મહિના પછી પૂરું થશે કારણ કે અત્યારે 32 વર્ષને 11 મહિના થઈ ગયા હવે બીજી વસ્તુ એ છે કે સૂર્ય અને ચંદ્ર સાથે મતલબ કે અષાઢ મહિનાના વદની અમાસનો જન્મ છે તો અમાસનો જન્મ હોય ત્યારે પણ તકલીફ દેખાતી હોય છે આપણને બીજું અહીંયા ભાગ્ય જે 7મું સ્થાન છે 7મા સ્થાનનો માલિક જે છે એ ગુરુ છે તો ગુરુ અહીંયા કુંડળીની અંદર જોવા જઈએ તો વૃષભ રાશિમાં મતલબ શત્રુની રાશિમાં ભાગ્યસ્થાનમાં બેઠેલો છે આ 3 વસ્તુને ધ્યાનમાં રાખીએ બીજું કે કુંડળીમાં મંગળ દોષ પણ બને છે તો આ પ્રમાણે ધન રાશિનો શનિ હોવાના કારણે શનિ મંડળ મહાપૂજા ઘણા લોકો હું શનિ મંડળ મહાપૂજા કહું ને તો શનિ મંગળ મહાપૂજા સમજે તો પૂજા આપણે કહીએ કંઈ કરીએ કંઈ તો કોઈ પરિણામ શું મળે પણ છતાં શનિ મંડળમાં આ કોઈનું મંડળ છે
કારણ કે શનિ જયારે તુલા રાશિમાં હોય ત્યારે દાંપત્ય જીવનમાં તકલીફ ઉભી કરાવડાવે, શનિ જયારે વૃશ્ચિક રાશિમાં હોય ત્યારે પણ લગ્ન જીવનમાં તકલીફ ઉભી કરાવડાવે, શનિ ધન રાશિમાં હોય ત્યારે પણ આ વસ્તુ બનતી જોવા મળે છે. તો એના માટેની આ પૂજા ખાસ કરાવડાવી લીજો. અમાસનો જન્મ હોવાના કારણે પાઠાત્મક લઘુરુદ્ર સાથે અમાસ જનન શાંતિ કરાવવામાં આવે તો લગ્ન યોગમાં સુગમતા જણાય. દિશા હું તમને કહું કે જ્યાં ભાઈનો જન્મ થયો છે ત્યાંથી ઉત્તર દિશામાં લગ્ન યોગની શક્યતાઓ છે. રાશિ તમને કહું તો મીન રાશિથી લેવાનું રહે, વૃષભ રાશિથી લેવાનું રહે, સિંહ રાશિથી લેવાનું રહે અને કુંભ રાશિથી લેવાનું રહે. આ ચાર રાશિ એના માટે લેણાવાળી છે. આ થોડીક જે પૂજાઓ છે એ કરાવી લેજો, ચોક્કસ ગણપતિ બાપાની કૃપા થશે, નજીકના સમયમાં સારા પરિણામ આપણને મળશે. બેન જય ગણેશ. વધુ એક કોલર સાથે વાત કરી લઈએ. રાજેશભાઈ ફોન લાઈન પર છે, ભાવનગરથી છે. હલો. હલો. હા રાજેશભાઈ. હા, મારા બાબા માટે પ્રશ્ન. રાજેશભાઈ આપનો અવાજ કેમ નથી આવતો? હલો, મારા બાબા માટે પ્રશ્ન છે. જી. એનો જન્મ તારીખ 23/10/98 છે. 23/10/98 બરાબર. સમય સવારે 11:35. 11:35 જન્મસ્થળ. જન્મસ્થળ ભાવનગર. ભાવનગર. શું પ્રશ્ન હતો બાબાનો? હવે એની નોકરી એને ક્યારે મળશે? અને બીજા નંબરમાં મારે ઘર છે, મકાન ઈશાન ખૂણામાં, મંદિર છે તો ઈશાન ખૂણામાં મંદિર ઉપર માળી કરાય. જુઓ, પેલા તો બાબાની તમે જે વાત કરી તો 23 વર્ષ એ ચાલે છે. મિથુનાધિપતિ બુધ બુધ કુંડળીની અંદર યોગકારક બની અને સૂર્ય સાથે બુધાદિત્ય યોગ કરે છે. શુક્ર પણ તુલા રાશિમાં પ્રબળત્વ ધારણ કરે છે. શુક્ર અહીંયા સૂર્યની વધારે નજીક હોવાના કારણે અસ્તંગત બની રહ્યો છે. તો કુળદેવીની ઉપાસના એના માટે શ્રેષ્ઠ રહેશે, કોઈપણ કાર્યમાં સારી સફળતા માટે. બીજું, શનિવારના દિવસે શનિનું દાન કરવામાં આવે, શનિના મંત્ર જાપ કરવામાં આવે તો એની મનોકામના પૂર્ણ થાય. મંદિર આપણે બનાવ્યું છે, મંદિર આપણું ઈશાન ખૂણામાં છે, પરફેક્ટ. ચલો, મંદિર ઈશાન ખૂણામાં હોવું જોઈએ. ઘણી વખત અમે વાસ્તુ વિઝિટ કરવા માટે જે જોઈએ ત્યારે ખબર પડે કે મંદિરની ઉપર ઘણી બધી વસ્તુઓ આપણને જોવા મળે, ઘણી બધી વસ્તુઓ પડેલી હોય, કામની પડેલી હોય, નકામીએ પડી હોય, કારણ કે જ્યાં જ્યાં જે વસ્તુ પડી હોય તે આપણે મૂકી દેતા હોય. પણ આ એક નકારાત્મક, કારણ કે મંદિર જેવું છે કે ધર્મનું પ્રતીક છે, જ્યાં બેઠા પછી આપણને મનની શાંતિ મળે, આનું નામ મંદિર. આવા સમય તમે ઉપર જે માળીઓ કરવાની વાત કરતા હો તો માળીઓ જે આપણે કરતા હોય ત્યારે કોઈપણ સ્લેબ જ્યારે ભરવાનો હોય ત્યારે અંદર લોખંડ આવે અને લોખંડના કારણે આપણે બેસવાનું હોય ત્યારે એની જે મેગ્નેટિક એનર્જી છે એ આપણને નુકસાન કરાવડાવે. તો બને ત્યાં સુધી આવી રીતે લિન્ટર ભરીને કે એવી કહેતું માળીઓ કરવાનું હોય તો ન થાય એનું કાળજી રાખવામાં આવે. અથવા તો 3 કે 4 ફૂટનું વચ્ચે અંતર હોય પછી ઉપરના ભાગમાં તમે માળીઓ રાખો તો વાંધો નથી. તો આ પ્રમાણે કરવામાં આવે તો ભગવાનનું દેવત્વ પણ જળવાઈ રહે, આપણે પૂજાપાઠ કરીએ, આપણું ધ્યાન પણ લાગે અને સાથે સાથે આપણને શાંતિ પણ મળે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, રાશિમંડળની હવે સિંહ અને કન્યા રાશિ વિશે વાત કરી લઈએ. એક ભાઈને મેં પૂછ્યું હતું હમણાં સંજીવની કે તમે ભવિષ્ય દર્શન જુઓ છો, તો કે શું આવે? પછી મેં કીધું એમાં રાશિ આવે, તો કે જેનું નામ જ રાશિ છે હું જોવાનું કે આવે માણસો પડ્યા. પણ સિંહ, આનંદ વાત છે, સિંહ રાશિવાળા જાતકો મહત્વના કોઈ પણ પ્રકારના નિર્ણયો લેવાના હોય તો આજના દિવસ માટે સાચવીને લેવાના રહેશે, કાળજી લેવી પડશે. પગ હોય, કમર હોય, આજના આવા પ્રકારના દર્દો જ્યાં જ્યાં વાયુ ભરાતો હોય એવા જગ્યાએ દર્દ થવાની સંભાવનાઓ છે. તો વાયુજન્ય કોઈ પણ બાયડા ખોરાક ન ખાવા, આ બાબતે થોડું ધ્યાનમાં રાખીને આગળ વધવાનું રહેશે. વ્યવસાયાત્મક દ્રષ્ટિએ વિચાર કરવામાં આવે તો ગતિ થોડી ધીમી મળશે, ધીમી ગતિએ સફળતા પ્રાપ્ત થાય. પ્રેમ સંબંધોમાં થોડી તકલીફ આજના દિવસ માટે સિંહ રાશિના જાતકોને રહે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. કન્યા રાશિ, પઠો ને ણ અક્ષરવાળા જાતકો એ કન્યા રાશિના જાતકો છે. માનસિક શાંતિમાં વૃદ્ધિ થાય તેવા યોગ બની રહે. દાંપત્ય જીવનમાં એક સારો સહયોગ મળે, સુખ મળે. તણાવયુક્ત જીવનશૈલી કોઈ પણ પ્રકારની જો જીવતા હોય તો તણાવમાંથી દૂર રહેવા માટે પ્રયત્ન કરો, કારણ કે આપણે ઘણી વખત આપણને જાતે દુઃખી કરતા હોઈએ છીએ. આ ન થાય એના માટે કાળજી રાખજો. કામકાજમાં જે કંઈ કામકાજ કરતા હોય તો વિરોધીઓ તો રહેવાના, પણ વિરોધીઓને ધ્યાનમાં રાખ્યા વગર આપણા કામમાં ધ્યાન રાખવું. અને બાકીના ઘણા બધા એવા માણસો છે જે આપણું સારું ઈચ્છે છે તો આવા લોકો તરફ દ્રષ્ટિ રાખવી. આ કરવાથી આપણને સફળતા આજના દિવસ માટે સારી મળશે. જય ગણેશ. ખેડ બ્રહ્માથી વિપુલભાઈ જોડાઈ ગયા છે, એમને સાંભળીએ. હલો. જય ગણેશ. મહેન્દ્રભાઈ. જય ગણેશ. મારા વિશે જ પ્રશ્ન છે. જી. જન્મ તારીખ છે 9/9/2001. જન્મ સમય રાત્રે 11:09. બરાબર. જન્મ સ્થળ ઉંઝા. બરાબર. અને મારો પ્રશ્ન એવો છે કે હમણાં જ મેં ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે, તો આગળ મારે કયા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી? MBA લેવું કે બેંકિંગમાં જવું, પછી ગવર્મેન્ટ જોબમાં? શું કહે છે? ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે, આગળ કઈ લાઈનમાં એમને આગળ જવું? ચાર પાંચ લાઈન બોલે. હા, એ તમે કઈ કઈ લાઈનો બોલ્યા? MBA માં
મારે જવું કે બેન્કિંગમાં કે પછી ગવર્મેન્ટ જોબમાં? જો હવે કુંડળીની અંદર આ બધી વસ્તુઓ જોવા માટે મિત્ર થોડીક બ્રોડ એટલે વિશાળ દ્રષ્ટિની જરૂર પડે. એમાં કુંડળીની અંદર ત્રણ વસ્તુ આપણે જોઈ શકતા હોઈએ છીએ. એક તો બિના ચલિત ચક્રેણમ વૃક્ષોક્તમ ભાવજમ ફલમ, ચલિત કુંડળી વગર જન્મ કુંડળીનું પ્રોપર પ્રિડિક્શન થતું નથી હોતું. બીજું નનમ નવાંશે પી કલત્ર સંખ્યમ, નવમાંશ કુંડળી જે કુંડળીનો નવમો ભાગ જેને નક્ષત્ર કુંડળી કહેવામાં આવે છે. કોઈ પણ પ્રોપર તમારે ગાઈડલાઈન જોઈતી હોય, ભાઈ આ વિષય સાથે આમાં જ મારે પ્રવિષ્ટ થવું છે અને આ પ્રમાણે મારે મારું કેરિયર બનાવવું છે, તો આ પ્રમાણે ત્રણ ફાટા જોઈએ. અને એ સમય દરમિયાન ગ્રહોની અનુકૂળતા, ગોચરના ગ્રહોની અનુકૂળતા અને વિમસોત્તરી મહાદશાની અંદર અંતરદશા અને પ્રત્યંતરદશા નું જો ક્લેશન કરવામાં આવે, કેલ્ક્યુલેશન કરવામાં આવે, તો આપણે થોડુંક સત્યની નજીક જઈ શકીએ છીએ. પણ હું તમને જનરલ કહી શકું છું આમાં કે તમારો ભાગ્યસ્થાનનો માલિક એ શનિ છે. શનિ કુંડળીમાં વૃષભ રાશિમાં બેઠેલો છે, ચંદ્ર સાથે યુતિમાં, તો આ ચંદ્ર અને શનિનો વિષયોગ થઈ રહ્યો છે. વૃષભ રાશિમાં હોવાના કારણે શુક્ર અને શનિને લગતા કોઈ પણ પ્રકારના, માનો તમે એમબીએ કરો તો એમબીએની અંદર પણ આઠ પ્રકારના અલગ અલગ વિભાગો આવે છે, તો એમાં ખાસ કરી અને તમારે કોઈ પણ માર્કેટિંગને લગતા કામકાજ કરવાના હોય તો તમને સારી સફળતા મળે, મહેનતનું કામકાજ કરવાનું હોય તો તમને સારી સફળતા મળે. વાત બેન્કિંગ ક્ષેત્રની વાત છે તો બેન્કિંગ ક્ષેત્રમાં ગુરુ મહારાજ અધિશત્રુ બનીને બીજા સ્થાનમાં બેઠેલા છે, રાહુ સાથે ચાંડાલીઓ કરે છે, મતલબ બેન્કિંગ ક્ષેત્રમાં તમે આગળ વધી ન શકાય આવી શક્યતાઓ દેખાય છે. પણ ખાલી ન વધી શકાય એટલે ન વધુ એવું નહીં, બીજા પણ ફેક્ટરો જોવા પડે, તો એ પ્રમાણે જોઈને આગળ વધજો મિત્ર. કાકા આ તો જીવન છે, જીવનને કંડારું થોડુંક અઘરું હોય છે, પણ શરૂઆત જેની સારી હોય સમજી લો અંત પણ એનો સારો જ હોય છે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, હવે રાશિમંડળમાં તુલા અને વૃશ્ચિક આ બે રાશિ વિશે પણ વાત કરીએ. રો અને તો જેના અક્ષર સેવા તુલા રાશિવાળા જાતકો માટે કામકાજમાં સાધારણ થાક અનુભવાય આજના દિવસ માટે. કારણ શું છે કે જે કામમાં મન ન લાગે એ કામમાં સાધારણ થાક લાગે, એ સ્વાભાવિક છે. મનપસંદ કામ જ થાક ના લાગે. હે, ભૂમિ, વાહન, મકાન આ બધું જ કોઈ પણ પ્રકારના આવા સંબંધમાં લેવેચ કરવાનું હોય આજના દિવસ માટે, તો પાછો આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. ધંધાકીય ક્ષેત્રમાં સારી અનુકૂળતા દેખાઈ રહી છે, ઇષ્ટ મિત્રોનો સહયોગ મળી રહેશે આજના દિવસ માટે, મતલબ આજનો દિવસ તુલા રાશિવાળા જાતકો માટે સારો છે. હવે વાત કરી લઈએ વૃશ્ચિક રાશિની, તો ન અને ય અક્ષર એ વૃશ્ચિક રાશિના જાતકોના અક્ષર છે. આર્થિક બાબતોમાં સારા લાભની સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. નોકરી ધંધામાં પણ સારો લાભ થશે. જૂની વસ્તુ લેવાની વેચવાની હોય આજના દિવસ માટે સારા યોગ બની રહ્યા છે. વાહન આજના દિવસ માટે ખૂબ જ જરૂરી બનશે. જય ગણેશ. નગર જતુભાઈ છે ફોન લાઈન પર. હેલો. જન્મ તારીખ છે 12/9/72 1972 અને સમય સવારે 7-8 ની વચ્ચે. બરાબર. અને જન્મ સ્થળ છે જામનગર. જીવનની અંદર જસ નથી મળતો, એમનું કારણ? જસ ક્યાંથી મળે, જસ કેવી રીતે મળે અને જસ કોણ આપે? આ સંસારમાં, આ તો ધાર્મિક વાત થઈ, કે જે વ્યક્તિને આપણી કદર હોય એ ક્યારે ખબર છે? જ્યારે એની જરૂરિયાત હોય ને ત્યારે. એની જરૂરિયાત પૂરી થઈ જાય એટલે પછી પેલા પગ લૂંછણિયાની જેમ પગ લૂંછણિયાનો ઉપયોગ કરીને માણસ ઘરમાં જતો રહે, બધો પગ મેલ ક્યાં નાખે છે? લૂંછણિયાની અંદર. ઘણા માણસો આવી રીતે પગ લૂંછણિયાની જેમ લોકોનો ઉપયોગ કરતા જોવા મળે. પણ કુંડળીના આધારે જો આપણે ધ્યાનમાં રાખવામાં આવે તો ચોથું સ્થાન એ સુખ સ્થાન છે, ચોથું સ્થાન એ પ્રગતિનું સ્થાન છે, ચોથું સ્થાન એ માન અને જસનું સ્થાન છે. તમારી કુંડળીમાં ધન રાશિનો રાહુ નીચનો બની અને ચોથા સ્થાનમાં બેઠેલો છે, હવે રાહુ સાથે યુતિમાં છે. કોઈ પણ વ્યક્તિ સારું કરે કે ન કરે, આપણે કાયમ સારું કરવા માટે પ્રયત્ન એટલા માટે કર્યો છે કે ધન રાશિનો ગુરુ પ્રબળત્વ આપે છે, ચોથા સ્થાનની અંદર છે, દસમા સ્થાન પર પૂર્ણ દ્રષ્ટિ હોવાના કારણે કોઈ પણ વ્યક્તિનું આપણે ખરાબ નથી ઈચ્છ્યું, કોઈ પણ વ્યક્તિનું આપણે ખરાબ નથી કર્યું, કોઈ પણ વ્યક્તિનું દુભ્યા નથી. છતાંય પરિણામ જ્યારે આવા મળે ત્યારે સમજી લો કે ગુરુ રાહુનો ચાંડાલ યોગ આપણને પીડા આપી રહ્યો છે. બીજી વાત છે, સૂર્ય અને મંગળની યુતિ 12મા સ્થાનમાં છે. ક્યારેક ક્યારેક એવું બનતું હોય કે આપણે ઘણી વખત બોલીને બગાડતા હોઈએ, આપણે આપણે ઈરાદો એવો ના હોય પણ છતાંય ક્યારેક ક્યારેક આપણે આ વસ્તુ કહેતા હોઈએ છીએ અને બોલીને બગાડતા હોય. આ સૂર્ય અને મંગળ છે ને ઉતાવળિયા નિર્ણયો બહુ આપે અને ક્યારેક ક્યારેક તો એ માણસને છે ને ક્રોધી બનાવી દે અને એના કારણે ક્રોધની અંદર તો કયા શબ્દો ક્યારે નીકળે કંઈ નક્કી નથી હોતું, પણ મને લાગે છે કદાચ જસ પ્રાપ્તિ માટે ભગવાન ગણપતિની ઉપાસના રિદ્ધિ અને સિદ્ધિ સાથે આપ જો કરો તો ચોક્કસ લક્ષ્ય અને લાભ પ્રાપ્ત થાય. તો આ પ્રમાણે ભગવાન ગણપતિની ઉપાસના દર મંગળવારે કરવામાં આવે તો મને લાગે છે તમારું કાર્ય સરળ બનશે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, એક પત્ર લખ્યો છે ભરૂચ જિલ્લાના રાજપારડી ગામથી ગજેન્દ્રસિંહે પત્ર લખ્યો છે. આમ તો ગજેન્દ્રસિંહે ત્રણ પત્રો લખ્યા છે, એમના બે પૌત્ર માટે અને એક પૌત્રી માટે, પણ આજે આપણે એક જ પત્ર લઈએ છીએ. બીજા પત્ર આપણે કાલે પરમ દિવસે જેમ જેમ સમય મળશે તેમ લઈશું. ગજેન્દ્રસિંહ લખે છે કે વારંવાર મોબાઈલ ફોનથી ટ્રાય કર્યો છે પરંતુ ફોન નથી લાગતો, એટલે આજે તેઓ પત્ર દ્વારા તેમની સમસ્યા જણાવે છે. અને ભવિષ્ય દર્શન જે કાર્યક્રમ છે નિયમિત જોવે છે,
તમારી જે આ છટા છે બોલવાની અને પ્રશ્નકર્તાને જે માર્ગદર્શન આપવાની જે રીત છે પદ્ધતિ છે તેને ખૂબ પસંદ કરે છે એવું લખ્યું છે એમાં અને સાથે વી ટીવીની આખી જે આ ભવિષ્ય દર્શનની ટીમ છે એને પણ બિરદાવી છે મોર પીછાથી રોડો લાગે હવે એમના પહેલા જે પૌત્ર વિશે લખ્યું છે પ્રતિકસિંહ વિજયસિંહ રાઠોડ તેમના વિશે વાત કરીએ જન્મ તારીખ 3/9/2008 જન્મનો સમય બપોરના 12:20 અને જન્મસ્થળ અંકલેશ્વર એમને કેવું છે કે અભ્યાસમાં આગળ આ દીકરાનું કેવું રહેશે નોકરી કરવો કે વ્યવસાય કરવો અને દાંપત્ય જીવન કેમ રહેશે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કોઈ પણ જગ્યાએ જાય એટલે કે હું અહીંયા આવેલો હું અહીંયા કે મેં કામ કરેલું આ લોકો અને માણસો પાછા હોય અને એવું નહીં પણ એ બહુ એ ફરતા હોય ને એમાં રાજપારડી 1989ની અંદર સ્વાધ્યાય પ્રેરિત કૃષિ વન હતું અને એનું જયશ્રી દીદી ત્યાં એના પેલું કરેલું દાદા પણ પધારેલા એવા સમયે 7-8 લક્ઝરીઓ હું ત્યારે સુરતમાં હતો 7-8 લક્ઝરીઓ ભરી અને મેં રાજપારડી ગયેલા રાજપીપળાથી આગળના ભાગમાં એ આવે છે ભાલોદની આગળના ભાગમાં એટલે આપણે રખડવાનું તો બહુ થયું છે જીવનમાં હવે અહીંયા શનિ સાથે બેઠેલો સૂર્ય સંઘર્ષીઓ કરે છે 10મા સ્થાનની અંદર એનો મતલબ એવો થાય કે અભ્યાસમાં સફળતા જોઈતી હોય તો અહીંયા સંઘર્ષયોગના દોષનું નિવારણ કરવું રહ્યું મંગળ બુધ અને શુક્ર સાથે બેઠેલા છે તો આગળ વધવામાં ખૂબ જ સારી સફળતા મળશે કર્કાધિપતિ ચંદ્રમાં એકાદશ સ્થાનમાં જન્મભૂમિથી દૂર એ પોતે અભ્યાસ કરે અથવા આગળ વધે પરદેશમાં જવાની પણ એની ઈચ્છા હોય તો ઈચ્છાઓ પૂરી થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે મિથુન રાશિ ભાઈ મકર રાશિનો રાહુ એ તૃતીય પરાક્રમ સ્થાનો બેઠેલો છે ભાગ્યસ્થાન ઉપર પૂર્ણ દ્રષ્ટિ કરે છે ભાગ્યના ઉદયમાં ધીમે ધીમે સફળતા મળશે પણ વિદ્યા અને અભ્યાસ દ્વારા જ એનો પોતાનો ભાગ્યોદય થાય તેવા યોગ બની રહ્યા છે પણ સૂર્ય અને શનિનો સંઘર્ષ યોગ હોવાના કારણે એમાં ખાસ કરી અને પાછો શનિ અહીંયા અધિશત્રુ પણ બને છે અને અસ્તંગત પણ બને છે મતલબ શનિને પોતાનું બળ મળતું નથી તો આવા સમયે આ સંઘર્ષ યોગના દોષનું નિવારણ કરવામાં આવે કાલસર્પ યોગની પૂજા કરવામાં આવે તો મને લાગે છે એનો ઝડપથી વિદ્યાભ્યાસ અને બાકીની બધી બાબતોમાં પણ સારી સફળતા એની પ્રાપ્તિ થશે તમે ઘણા વ્યક્તિઓ એક જ પત્રની અંદર 4-5 જણ એક પત્ર મેં જોયો હમણે કે એક જ પત્રની અંદર 4 જણાના પ્રશ્નો એને લખેલા છે બરોબર અને તમે એવા એક સજ્જન વ્યક્તિ છો કે 3-3 પત્ર દીકરાના દીકરે પૌત્રનો પૌત્રીનો અને બીજી પૌત્રીનો ત્રણેયના અલગ અલગ તમે પત્રો પરબીડીએમાં અલગ અલગ બીડી લખ્યા છે એ મારા માટે આશીર્વાદની વાત છે કે ભવિષ્ય દર્શન પ્રત્યે તમને આટલી શ્રદ્ધા છે હવે ધન અને મકર વિશે વાત કરીએ ધન રાશિની વાત કરીએ તો ભ ધ ફ અને ઢ જેના અક્ષર છે એવા ધન રાશિવાળા જાતકો માટે આજે આર્થિક રોકાણ માટે આજનો દિવસ સારો લાગે છે ઉત્તમ સમય છે કોઈ પણ આર્થિક પ્રકાર રોકાણ કરવાનું હોય તો આજનો દિવસ આ પ્રમાણે સાચું કામકાજ કરજો થોડીક માનસિક પરેશાની તણાવમાં વધારો કરી શકે આવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે તો આપણા બધે થોડીક સાવધાની રાખજો સહકર્મચારીઓનો સહયોગ તમને આજના દિવસ માટે સારો મળશે કોઈ પણ કામકાજ કરવાનું હોય ત્યારે બને ત્યાં સુધી લોભ લાલચમાં આવીને કામકાજ ન કરવું આજના દિવસ માટે જો આટલું કરીએ તો ઘણો દિવસ આપણો સારો બની જશે મકર રાશિની વાત કરીએ ખ અને જ અક્ષરવાળા જાતકો એ મકર રાશિના જાતકો છે જીવન સાથીનો ઉત્તમ સહયોગ આજના દિવસ માટે પ્રાપ્ત થશે આવકમાં એક સારા વધારાના યોગ પણ બની રહ્યા છે સંતાનોના પ્રશ્નમાં રાહત અનુભવાય આજના દિવસ માટે ખાસ કરીને નાની નાની કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ હશે તો આજના દિવસ માટે ચોક્કસ એક સારો માર્ગ મળશે જય ગણેશ ભરૂચથી એક કોલરને સાંભળીએ નામ નવીનભાઈ છે હેલો હેલો નમસ્કાર જય ગણેશ નવીનભાઈ પંજા સાહેબ જય ગણેશ જય ગણેશ જય ગણેશ 13/6/1979 બપોરના 12:05 જન્મસ્થળ મણિનગર અમદાવાદ બરોબર હવે એક પ્રશ્ન એવો છે કે મકાન નો યોગ ક્યારે છે ને છોકરાના નામે ના ના મિસિસ ના નામે છે તો એમને મકાન લેવાનું હોય માનો કે લોન લેવાની હોય તો એવું કેવી રીતનું લેવા શકાશે એટલે મકાનના યોગ થાય ખરા લોન હા કારણ કે વૃશ્ચિક રાશિનો મંગળ 4થા સ્થાનમાં છે તો એના કારણે મકાનના યોગ તો બનાવે છે વર્તમાન સમયે વૃષભ રાશિનો રાહુ ચાલી રહ્યો છે 10મા સ્થાનની અંદર મતલબ પૂર્ણ દ્રષ્ટિ એની મંગળ ઉપર પડે છે એ પણ મકાનના યોગ ઉભા કરાવડાવે હા પેલો ચંદ્ર અને સૂર્ય ભેગા પડેલા હોવાના કારણે કૃષ્ણ પક્ષની 14નો જન્મ છે મહાદેવજી કાકા આ તો જેઠ મહિનાની વધ 14 છે તો મહાદેવજીની પૂજા કરીએ અથવા કરાવડાવીએ તો એનાથી આપણને મકાન યોગમાં સારી સફળતાની પ્રાપ્તિ થાય ભૂમિના દેવ ભગવાન મંગળ જ છે અને મંગળ તો વૃશ્ચિક રાશિના છે એટલે એમના નામે મકાનના સારા યોગ છે જો પ્લાન સાથે તમે કામકાજ કરશો તો મને લાગે કે નજીકના સમયમાં દિવાળી છે એની આસપાસના ભાગમાં તમને સારું સુખ પ્રાપ્ત થશે જય ગણેશ મહેન્દ્રભાઈ હવે છેલ્લી જે બે રાશિ છે કુંભ અને મીન તેના વિશે વાત કરીએ કુંભ રાશિની વાત કરીએ ગ અને સ અક્ષરવાળા જાતકો એ કુંભ રાશિના જાતકો છે આજના દિવસ માટે આર્થિક બાબતોની અંદર થોડો ચડાવ ઉતાર જોવા મળશે પ્રેમ સંબંધોમાં મન પ્રસન્ન રહે આજનો દિવસ માટે ખૂબ જ સારો દિવસ છે સાથી મિત્રોનો સહકાર કદાચ થોડો ઓછો મળે તો તમે તમારી જાત ઉપર ભરોસો રાખીને કામકાજ કરજો આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ બની જશે
અને ખાસ કરી લેવડ દેવડની કોઈ પણ બાબતની વાત હોય તો આજના દિવસ માટે થોડીક કાળજી રાખીને કામકાજ કરવું રહ્યું. મીન રાશિ દ ચ જ અને થ અક્ષરવાળા જાતકો એ મીન રાશિના જાતકો છે. કોઈ પણ ધંધાકીય બાબતોની અંદર થોડીક ચિંતા આજના દિવસ માટે મીન રાશિના જાતકોને રહેશે. ધંધાને પરિવારને સાથે ન રાખો, એના કારણે પણ તકલીફો ઊભી થતી હોય છે. યાત્રા પ્રવાસના પણ સારા યોગ બને છે. પરિવારમાં થોડીક અશાંતિ એટલે સાધારણ અશાંતિના યોગ પણ આજના દિવસ માટે જણાઈ રહ્યા છે. જય ગણેશ. હવે અંતમાં શુભત્વ અશુભત્વ દાન અને મંત્ર વિશે જાણીએ. જમો થાળ જીવન જાઉં વારી. ભગવાનને પ્રસાદ ધરાવતા હોય એ જ રીતે આજના દિવસ માટે કંઈક વહેંચવાની ઈચ્છા થાય તો કેળા અને બુંદીનો પ્રસાદ આજના દિવસ માટે જો વહેંચવામાં આવે તો તિથિ અને નક્ષત્રના અનુસાર આજના દિવસ માટે આપણને સારા પરિણામો મળે. કોઈ પણ કામ હોય, અધૂરી ઈચ્છાઓ હોય, કંઈ પણ ન થતું હોય તો આવા સમય સંકલ્પબદ્ધ બની અને કેળા અને બુંદીનું જો દાન કરવામાં આવે તો આપણને સફળતા સારી મળે. હવે ઘરમાં કોઈ વડીલો હોય તો એની અવગણના બને ત્યાં સુધી આજના દિવસ માટે ન થાય, કારણ કે આજે ગુરુવાર. કોઈ પણ અવગણના કરો એટલે સમજી લો આપણે ક્યાંક ને ક્યાંક દુઃખી થઈ રહ્યા છીએ તો આ ન થાય. એના માટે કબીરા તેરી ઝોપડી ગલકતે કે પાછા બહુ સરસ કબીરની વાણી, કોઈને દુઃખી ન કરવા આજના દિવસ માટે. રીમ પરમ ગુરુભ્યો નમઃ મંત્ર હંમેશા માણસને ઉર્ધ્વ બનાવે છે અને એટલા માટે આજનો આ મંત્ર છે રીમ પરમ ગુરુભ્યો નમઃ. કોઈ પણ મૂંઝવણ હોય ત્યારે આ મંત્ર જપનું અનુષ્ઠાન તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. હળદરવાળા ચણા ગોળ સાથે એવા વ્યક્તિઓને દાનમાં આપો કે જે વ્યક્તિઓનું પોષણ થાય, જે વ્યક્તિઓની ભૂખ સંતોષાય અથવા જે જરૂરિયાતવાળા છે તો આવા વ્યક્તિઓને આ પ્રમાણે કરેલું દાન આજના દિવસ માટે સૌને ખૂબ સારો લાભ કરાવડાવશે. જય ગણેશ. તો જે દર્શક મિત્રો આ કાર્યક્રમમાં ફોન કરવા માંગે છે પરંતુ કોઈ કારણસર ફોન નથી લાગી શકતો અથવા તો બીઝી આવે છે તો આપ અમને પત્ર પણ લખી શકો છો. હવે અમે પત્ર પણ આ કાર્યક્રમમાં લઈ અને તમારી સમસ્યાનું સમાધાન લાવીશું. પત્ર વ્યવહાર માટે આપ સરનામું પણ નોંધી લેશો. મહેન્દ્રભાઈ, તમામ માર્ગદર્શન માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરીથી આ સમય પર મળીશું. મહેન્દ્રભાઈ સાથે જો આપ રૂબરૂ સંપર્ક કરવા માંગતા હો, તેમના માટે પણ આપ મળવા માંગતા હો તો એના માટે પણ આપ સરનામું નોંધી લેશો મહેન્દ્રભાઈનું. ત્યાં સુધી હું લઈશ રજા. જય ગણેશ.